સુરત ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલના એએસઆઈ આરોપીને છોડાવવા 5 લાખની લાંચની માંગણી કરી ભાઈ પાસે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરાઈ હતી. મુંબઈમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં બે ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને ઓફિસમાંથી જે મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને ભાગીદારને છોડાવવા માટે ઇકો સેલના એએસઆઈ સાગર સંજય પ્રધાન દ્વારા 15 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 5 લાખની રકમ લેવા એએસઆઈનો ભાઈ ઉત્સવ સંજય પ્રધાન આવ્યો હતો, જેને એસીબીએ ઝડપી પાડ્યો હતો. જો કે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો છે, જેથી ઇકો સેલનો એએસઆઈ એસીબીની પકડમાં આવ્યો નથી. વર્ષ 2020માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર 26,000 છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી.